અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી આગ મામલે નવો અને મોટો ખુલાસો થયો છે મૃતક પત્નીના પત્નીના મોત મોત અંગે પીએમ રિપોર્ટ સામે આવ્યો છે મૃતક મૃતક પત્નીનું થયાનો ખુલાસો ડાબી હથેળી અને ગળા પર સામાન્ય ઈજાના નિશાન જોવા મળ્યા છે આત્મહત્યા કે હત્યા અંગે હજુ સુધી કોઈ કારણ જાણી શકાયું નથી અગાઉ પણ અણબનાવ થતા પત્ની પોતાને ઈજા પહોંચાડવાની કોશિશ કરી ચૂકી છે તો સોલા સિવિલના પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે પોસ્ટમોર્ટમ જાન્યુઆરીના રોજ સવારે કલાકે આગ લાગી હતી જ ગાર્ડન સિટીના ઈડનમાં વી બ્લોકમાં આગ લાગી હતી આ કેવી રીતે લાગી એ અંગે અગાઉ પતિએ પોલીસને નિવેદન પણ આપ્યું હતું ત્યારે મૃતક પત્નીના મોત અંગે પત્નીના પરિવારજનોમાં પતિ વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું તો અમદાવાદમાં ડીઈઓની સરાહનીય પહેલ જોવા મળી રહી છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષા યોજાશે રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં આ પહેલ કરવામાં આવી રહી છે બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અપાશે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ભય દૂર કરવા માટે આ પહેલ છે ત્યારે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીની લેવાશે પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે પ્રી બોર્ડ પરીક્ષા ડીઈઓ કચેરી દ્વારા પેપર કાઢીને સ્કૂલને ઈમેલ કરાશે અન્ય સમાચારની વાત કરીએ તો આગામી સત્યાવીસમી તારીખે પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દમણના કોસ્ટગાર્ડના વિદ્યાર્થી રોહિત શર્માની પીએમ નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી છે તેવામાં વિદ્યાર્થી સાથે શાળાના શિક્ષકો પણ આ બાબતે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે प्रधानमंत्री जी के साथ मुझे रूबरू होने का मौका मिलेगा तथा मेरे भविष्य की चिंताओं पर मुझे चर्चा करने का एक सुनहरा अवसर प्राप्त हो रहा है मैंने मेरा ड्रीम स्टार्टअप घर घर में जल संरक्षण पर मेरे बहुमूल्य विचार प्रकट किए थे और यह हमारे विद्यालय के लिए गर्व की बात है कि मेरा छात्र रोहित मुकेश शर्मा न केवल दमन दिवस दमन के छात्रों के लिए बल्कि दीव के लिए की ओर से भी यह प्रतिनिधित्व कर रहा है इस परीक्षा की घड़ी में अगर यह चयनित करके गया है तो हमारे लिए कुछ न कुछ समस्याओं का समाधान करके लाएगा जिससे हमारे भविष्य में हमारे लिए वह सहायक हो सकेगा हम छात्रों के लिए નવસારીના છાપરા રોડ પર બિલ્ડિંગનો જર્જરિત ભાગ અચાનક તૂટી પડ્યો હતો તુલસીવન સોસાયટીમાં બપોરના સમયે અચાનક અપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ તૂટી જતા સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી જો કે સ્લેબ પડવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ જર્જરિત અપાર્ટમેન્ટમાં ઘણા પરિવારોના ઘર છે ત્યારે પાલિકા માત્ર જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવીને સંતોષ માને છે

કોઈપણ બહાને ઝઘડા કરીને હેરાન કરે છે આમ કરવાથી કંઈ પણ કોઈ સામે બોલવાની પ્રયત્ન કરે તો એને મારઝૂટ પણ કરે છે તો આનાથી અમારે પોલીસ રક્ષણ મેળવા માગે છે અને અમારી આ વાત રજૂઆત કરવા માટે અહીંયા મોડાસા આવ્યા છીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે અમારા ગામની અંદર પોલીસ બૂથ હોવા છતો અમને પોલીસ બૂથનો લાભ મળતો નથી પોલીસ ચોકી ઉપર કોઈ રહેતું નથી અને તત્વો આવીને રાતે અમારા ધંધા રોજગારને હેરાન કરે છે અમારા વેપારી ભાઈઓને હેરાન કરે છે